जय स्वामीनारायण। विद्यार्थियों, आजनो पाठ इच्छा काका तेनी चर्चा आपणे आगळ चलावीए। गया वखते वात करी हती कि भाई ठंडीनी अंदर जे इच्छा काका हता ए लग्ननी संपूर्ण विधि पत्या बाद सौथी छेल्ले इच्छा काका उतारे आवे छे त्यारे जानैयाओ बेटम जीवो कया छे कि भाई बेटम जीवो एक एक बबे त्रण त्रण गोदड़ा लई दबावीने सूई गया छे। हवे पांसड़ा विंधी नाखे एवी टाढमां करवुं शुं? सूवानी तो क्यांय जग्या ज नहोती। डील पण पातळुं नहोतुं, नहींतर संकड़े माकड़े पण कोई बे जण वच्चे समास करी शकत। पण हवे ऊंघ्या विना कंई चालशे ने सूवानी जग्या तो धारो के कदाच मळी होत तो पण ओढवानुं शुं? નવાબ જાદાઓએ ઓશિકા પણ ગોદડા જ મૂક્યા છે અને આવી મોડી રાતે પાઘરણ લઈ એવા વેવાઈને ત્યાં પણ જવાય? વાળન પણ હમણાં જ વીજણો લઈને માંડવ્યો વયો ગયો, પગલાનો જ ફેર પડ્યો। ઈચ્છા કાકા મૂંઝાયા અને એનો તોડ ન આવે એવું બને? ખાળની ચોકડી પાસે જે બે જણ સૂતા હતા એમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું, એમાં હવે એક રહીને ઈચ્છા કાકાએ પડખા ભેર ઉભગ જેવી સ્થિતિમાં લંબા આવ્યું। શું કહે છે અહીંયા કે ભાઈ ઈચ્છા કાકાએ જોયું કે ભાઈ ચારે બાજુ બધા સૂઈ ગયા, ક્યાંય જગ્યા નહોતી, પણ એક જગ્યા એવી હતી કે જ્યાં બે જણા એકબીજાની વચ્ચે નજીક સૂતા હતા પણ સહેજ જગ્યા હતી। ત્યાં પોલાણ જેવી જગ્યામાં જઈ ઉભળક પગે જેમ બેસે ને એમ ટૂંટીઓ વાળીને ઈચ્છા કાકાએ એવી જ સ્થિતિમાં લંબાવે સૂઈ ગયા, કારણ કે બુદ્ધિશાળી હતા। પાઘરણ લેવા તો જવાય નહીં વેવાયના, ત્યાં નવું પાથરણું લેવા જવાય નહીં, ત્યાં જાય તો મોડું થઈ જાય અને બધા સૂઈ ગયા હશે, એટલે હવે કંઈક તો ઉપાય કરવો જ પડશે। હવે જુઓ તમે કે ભાઈ ઈચ્છા કાકા કેવો સરસ મજાનો ઉપાય કરે છે। પણ આમ તો આખી રાત પડે રહું તો હાડકાના સાંધા જ રહી જાય ને એકથરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જ જાઉં કે બીજું કાંઈ? છેવટે ઈચ્છા કાકા એક તુક્કો અજમાવ્યો। પડખામાં જે જણ સૂતો હતો એના વાંસા પરથી પહેરણ ઊંચું કરીને હળવે કરીને ત્યાં કાકાએ પોતાની કરીને જીભ ફેરવી, પેલો ભડકીને જાગી ગયો। આંખમાં ભરેલી ઊંઘને કિટસન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો, પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું, પણ કૂતરું તો નહીં, અત્યારે ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસે એમ કરીને પાછળ જોયું, પેલા ઈચ્છા કાકાએ જીભ ફેરવી એટલે એને ઠંડક લાગી અને ઊંઘમાંથી જાગીને જોયું પાછળ કે શું છે, કૂતરાએ જીભ ફેરવી તો પાછળ જોયું તો ઈચ્છા કાકા હતા। કાં ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ ફરીથી તેના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી। આ શું ઈચ્છા કાકા, શું થયું છે? ઈચ્છા કાકા મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘ ભરી આંખે પણ કળી શક્યો। શું થયું છે ઈચ્છા કાકા? ઈચ્છા કાકાએ હેડકી ઉપડી હોય એમ તો કરી રહ્યા હતા, તેમાં વચ્ચે વચ્ચે તેઓ તૂટક શબ્દો બોલતા હતા। તમે કોઈ જરાય ગભરાતા નહીં હો? ઈ તો હું સવારે ઓલું કૂતરું સેટ ડાળ બેસાડી તમે કોઈ જરાય બીતામાં હો? હેડકી ખાતે જાય અને બોલે જાય કે સવારે પેલા કૂતરાએ મને દાઢ બેસાડી હતી। દાઢ બેસાડવી એટલે બચકું ભરવું, આ રૂઢિપ્રયોગ છે કે કૂતરાએ દાઢ બેસાડી, દાઢ બેસાડવી બચકું ભરવું। કૂતરું બચકું ભરી ગયું છે સવારે, બાકી કોઈ ચિંતા કરવા જેવું છે નહીં, તમે બધા જરાય ડરતા નહીં એમ કરતા જાય અને પેલાના પગને આમ ચાટવાનો પ્રયત્ન કરતા જાય અને હેડકી ખાતા જાય। પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભળ્યું છે ને લબરકી શરૂ થઈ છે। તરત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કરશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું। પાળમાનું ભગવાનનો કે બટકું ના ભર્યું, નહીતર ભેગા ભેગી મને લબરકીને એમાંથી હડકવા જ થાત કે બીજું કંઈ?
પેલા તો ઊભો થઈ ગયો એવી કડખડતી ઠંડીમાં, ગોળામાંથી માટલીમાંથી ઠંડુ હિમ જેવું પાણી લઈને બધું સાફ કરી દીધું, જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ અડાડી હતી ત્યાં. અને ભગવાનનો પાળ માનવા લાગ્યો, હે ભગવાન સારું થયું મને બટકું ના ભર્યું ઈચ્છા કાકાએ, નકર મને હેડકી ચડત હડકવા ઉપરત. હડકાએ કૂતરું કરડે ને એટલે હડકવા ઉપડે, અને એના માટે હડકવાની રસી હવે તો લગભગ મોટાભાગના લોકો બાળકોને હડકવાની રસી લીધેલી હોય છે, છતાં પણ કૂતરું કરડે તો ઇન્જેક્શન લેવા પડે છે, 14 ઇન્જેક્શન. અમે નાના હતા એટલે ડુંટી ઉપર 14 ઇન્જેક્શન લેતા, હવે એકાદ બે ઇન્જેક્શનથી કામ ચાલી જાય છે. પણ કહેવાનો મતલબ કે આ કૂતરું કરડે એ સારું ના કહેવાય. એટલે પેલાએ તો કહ્યું, હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું, ઉઠીને બડકું ભરી લે તો પછી એનો ટાંટિયો વાઢવો પડે. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું, એના અડધા ભાગ પર લંબાવ્યું. બુંગણ એટલે કે ફાટેલો જે કોથળો આવે છે ને, એ કોથળો ત્યાં પડ્યો હતો તેણે લંબાવ્યું અને સૂઈ ગયો. ગાદરમાં ગાડામાં પાથરવા માટે કે જે ભજન હોય ત્યારે પાથરવામાં આવે છે એને બુંગણ કહેવાય, એમાં સૂઈ ગયો. ટૂંટ્યું વાળીને પાસે સૂઈ ગયો. આજે તેના અડધા પાક પર લંબાઈ, બાકીનું અડધું માથું ઓઢી લીધું ને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હનુમાનને નારિયેળ વર્ધેવાની બાધા રાખી, ભગવાનને બાધા રાખી લીધી. હે ભગવાન, હે હનુમાન દાદા, મને હળકવા ના થાય તો શનિવારે તમારા મંદિરે આવીને નારિયેળ વધેરીશ. આવી માનતાએ માની લીધી. જુઓ પેલા બબે ગોદડા ઓઢીને સૂઈ ગયો હતો ને એ ભાઈ એકલો ગોદડા વગર સૂઈ ગયો, અને ઈચ્છા કાકાની જગ્યા મળી ગઈ. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાની આશયથી એમની રેગડી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ઘણા જાણીયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા. કેટલાક જાણીયાઓએ રેગડી કરવાની વાત કરી હતી, રેગડી કરવી. ગયા વખતે પણ આગળ પણ આવ્યું હતું કે ભાઈ આજે તો ઈચ્છા કાકાને હેરાન કરવા છે. કેવા ઈચ્છા કાકા હેરાન થાય છે, રાતે આવીને ઊંઘવાની જગ્યા નહીં મળે. એ જોવા માટે કેટલાક જાનૈયાઓ યુવાનો તો ખાલી ગોદરું ઓઢી સુવાનો ઢોંગ કરતા હતા, મનમાં મૂછમાં મૂછમાં હસતા હતા, હા કે આજે જોઈએ છીએ કેવી મજા આવે છે. ઈચ્છા કાકાની મજા લેવા માટે એ લોકો સૂતા નહોતા, પણ એમને ખબર નહોતી કે આજે ઈચ્છા કાકો એમની પોતાની જ મજા લેશે. ઈચ્છા કાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને તેમના જમણે પડખેલો સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. બીજો જે બાજુમાં હતો તો એ ઊભો થઈ ગયો. ઈચ્છા કાકાએ કહ્યું હતું, હક કાયલા કૃપા, હક ઊભો કાં થયો, હક તું જરાય બીજેમાં હો, હક. અને વાક્ય પૂરું કરતા તો એમના પાન ખાધેલા મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો. યા કરીને મોઢામાં પાન હતું એ નીકળી ગયું. પેલો જે બીજો વ્યક્તિ હતો એનું નામ કિર્પો હશે, તેને કીધું, જરા બીતો ના બેટા હો. કિર્પો કહે, કાકા અહીં મારો સારો ધામ બહુ થાય છે, હું 12 ઓશિકામાં જાઉં છું. હે ધામ, ધામ એટલે ગરમી લાગે છે, એમ કે અહીંયા થોડી ગરમી વધારે લાગે છે, તાપ ઉકળાટ બહુ થાય છે, એવું શબ્દ થાય. આ ધામ એટલે ઉકળાટ લાગતી હતી તો ટાઢ, પણ હવે નાચ ન જાને આંગણ ટેઢા. કે ભાઈ કારણ બીજું હતું અને બહાનું બીજું બતાવ્યું કે ભાઈ અહીંયા બરો ઉકળાટ બહુ થાય છે, હો ઈચ્છા કાકા હું બહાર જઈને થોડો ખુલ્લામાં ઓસરીમાં જઈને સૂઈ જાઉં છું, એમ કરીને એ જતો રહ્યો. કિર્પો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ઘૂસપૂસ કરવા માંડી. તેમનામાંના કોઈ અનુભવે કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયેલા છે, ખરા એને માથે ગમે તેવું કંઈક ભારે વજન રાખી રાખવું જોઈએ, એટલે ઊભો ન થઈ શકે અને બીજાને કોઈને આભળે નહીં. બધાએ વાતો ચાલુ રાખે, બધા આખા જાની આવું ખબર પડી ગઈ એટલે બધા બહાર જતા રહ્યા. એકલો ઈચ્છા કાકો અંદર સૂતો તો આરામથી. એક જણે ઉપાય બતાવ્યો કે એના ઉપર કંઈક ભારે વજન મૂકીએ તો ઊભો ના થાય, જો ઊભો થશે તો એકાદ બે જણ લબરકી લઈ લેશે તો બધાને હેરાન કરશે. આ ઉપાય સમજ્યો અને સૌના પેટમાં ફડક ફડક થતું હતું.
આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે કંઈ વાંધો નહીં, પણ ન કરે નારાયણ ને આ બીજા ઉનાળામાંથી કોકને ઈચ્છો કાકો ડાળ બેસાડી દે તો રામ કહાણી જ થાય ને. તુરત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓશિકે પાકતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વિંઝાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોળચાની જેમ ઠૂંઠવાળા બેસી ગયા. જુઓ, મજા લેવાની હતી ઈચ્છા કાકાની, પણ ઈચ્છા કાકા એ જ હવે આ લોકોની મજા લઈ લીધી. એટલે કહેવાનો મતલબ શું કે ભાઈ ઈચ્છા કાકાએ પોતે પોતાની સુવાની સગવડ કરી દીધી. ઈચ્છા કાકાને ફૂંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ. બે દિવસના ઉજાગરા બેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા છે ને કાંઈ. બે દાડાના ઉજાગરા હતા અને ઉજાગરા મને આજ તો સરસ મજાનું ઓઢવાનું મળી ગયું, સુવાનું મળી ગયું. એટલે એ વીઘાટ નિદ્રામાં સૂઈ ગયા અને પેલા જે બીજા હતા એ ખોળચાની જેમ જાણે લાકડું સૂકું લાકડું પડ્યું એમ ત્યાં પડી રહ્યા ઠારમાં. અને ઠંડીની મજા એ લોકોએ લીધી અને ઊંઘવાની મજા ઈચ્છા કાકાએ લીધી. આ રીતે અહીંયા પાઠ પૂરો થાય છે અને પ્રશ્નો લખીને મૂકીશું, એના જવાબ તમારે લખવાના રહેશે. જય સ્વામિનારાયણ.